देश की जय हो। शैयाना कसना सिद्ध करीशू, श्याम रेशम लेवानू छे। हवे आ रेशम माथी हूँ बे तार लईश, एटले के बे दोरा। આજે બે દોરા છે એને આ રીતે હાથથી સલ કાઢી લેવાના છે। હવે એના છેડાથી છેડા ભેગા કરવાના છે। થોડાક મેં કરી દીધા હતા, કેમ કે વિડીયોમાં એટલું મોટું આવે નહીં, એટલે આ જ રીતે સેમ પ્રોસેસ છે। આ દોરો લેવાનો છે શ્યામ પડછિયો, જે આપણે બધામાં શિંગારમાં બાંધીએ છીએ એ। આ કેટલો લાંબો લેવાનો છે કે જેટલું આપણે ગોલ વીંટવાનું હોય શૈયાને કસના માટે એટલું। હવે આ તો અહીંયા આ મેં પકડી જ રાખ્યું છે, હજુ લાસ્ટ રાઉન્ડ આપણે કરવાનું બાકી છે। એ કરીએ એના પહેલાં જ આપણે અહીં ગાંઠ મારી લેવાની છે, વચમાં। હવે આ જે ભાગ છે એને આપણે નીચેની તરફ વાળી લેવાનો। આ ઉપર આ દોરો થઈ જશે। હવે અહીં સેજ ભાગ રાખીને દોરો વીંટવાનો છે। દોરો વીંટવાનું થોડું ફાવશે નહીં, કેમ કે આ દોરો વચ્ચે વચ્ચે નડશે, પણ ફિટ રીતે દોરો વીંટવાનો રહેશે। પછી દોરાને તોડી નાખવાનું। હવે આગળવાળું જે ભાગ છે એને આપણે એક સરખું કટ કરી લેવાનું, એટલે આ કસનાનો એક ભાગ થઈ ગયો। હવે બીજી બાજુ ફોનનું લગાવવાનું છે। એક બાજુ થઈ ગઈ હતી, હવે બીજી બાજુ। હવે બીજી બાજુમાં પણ બે દોરા લઈને સેમ પ્રોસેસ કરી છે। લાસ્ટ એક વખત કરવાનું બાકી છે, એ કરતાં પહેલાં જ અહીંયા આપણે ગાંઠ મારી લેવાની, જેમ આગળ કર્યું છે એ જ રીતે। એકદમ સેન્ટરમાં જ ગાંઠ મારવાની। હવે આ જે છે આ ભાગને આપણે કટ કરી લેવાનો। અને ફરીથી આ રીતે રહેશે। હવે અહીંયા આપણે દોરો વીંટવાનો રહેશે। દોરો એ જ રંગનો પણ વીંટી શકાય, અન્ય રંગનો પણ લઈ શકાય। આ કોટન દોરો છે, રેશમી ખસી જશે, અને પછી આ દોરાની ઉપર મોતી કે ખેલના દિવસોમાં જો કસના તમે ધરો આ
તકિયા ને ફોંદના તો ગોલ્ડન મોતી લેવાના, નિત્યમાં વ્હાઇટ મોતી લેવાના, અને સાદા પણ રાખી શકાય, સાદા રેશમી પણ આવે. પછી આની ઉપર જે મોતીની ટોપી જે માર્કેટમાં રેડી મળે છે ફોંદનામાં, આ સેજ હું લગાવું એટલે કરું છું કે દોરાનો છેડો ખુલીને જાય. હવે આપણે એને આ નીચેના ભાગેથી કટ કરી લેવાનું છે. આ રીતે આપણે ઘસના સિદ્ધ કરી શકીએ. જેવું પણ આવડે, બે ત્રણ બગડશે પણ જેવું જેટલું ફિનિશિંગ આવે આપણા હાથથી એટલું પણ કરીને ઠાકોરજીને આપણે અંગીકાર કરાવવા જોઈએ. આમાં પછી ઉપર ટોપીનો જે પ્રકાર છે, ઉપર મોતીની ટોપી હોય, પછી મીનાકારીની પણ હોય, જડિત હોય, હીરા પરના માણેકની હોય, એ બધો વિસ્તૃત પ્રકાર છે. પણ આ સાદા ફોંદના પણ, એટલે કે ફોંદના તકિયા પર ધરાય તો ફોંદના કહેવાય, શૈયામાં બંધાય ચાર ખૂણે કસીને બંધાય એટલે એને કસના કહેવાય. ના, વસ્તુ એક જ છે પણ એના નામ બદલાઈ જાય છે. તો આ ધરી શકાય. શ્રી વલ્લભ મહાદેશ કી જય.